Hello friends, let's start our today's exercise, which is exercise A. Put the given words in the correct boxes. यहाँ जो नाम आते हैं योग्य बॉक्स में आपने गोठवाना है. फर्स्ट शू है मस्कुलिन एटले नर जाति, सेकंड शू है फेमिनिन एटले नारी जाति, थर्ड है कॉमन एटले सामान्य जाति एंड लास्ट वन इज न्यूट्रल एटले नान्यतर जाति. फर्स्ट है स्टूडेंट एटले विद्यार्थी, तो विद्या अभ्यास माटे जे आवे बन्ने होय गर्ल के बॉय, तो बन्ने जे होय एके मां आवशे कॉमन मां, तो स्टूडेंट एके मां लखशुं आपणे कॉमन मां. सेकंड छे फॉक्स, फॉक्स एटले शियाळ, तो शियाळ के मां आवे नर जाति मां, पुरुष एटले नर जाति मां आवशे, तो फॉक्स आपणे के मां लखशुं मास्क्युलिन मां. नेक्स्ट छे बेचलर, बेचलर एटले अपरिणित युवक, छोकरो जे अपरिणित छे, तो छोकरो एटले ए पण नर जाति मां आवशे, तो बेचलर ए पण के मां आवशे मस्क्युलिन मां. एना पछी नेक्स्ट छे हीरो एटले अभिनेता, तो ए पण पुरुष नर थयो एटले हीरो ए पण के मां आवशे मस्क्युलिन मां. એના પછી નેક્સ્ટ છે પેશન્ટ, પેશન્ટ એટલે દર્દી, દર્દી તો બંને હોય શકે સ્ત્રી અને પુરુષ, તો બંને હોય તો કેમાં આવે કોમનમાં, તો પેશન્ટ કેમાં આવશે કોમનમાં. એના પછી નેક્સ્ટ છે પેરેન્ટ, પેરેન્ટ એટલે વાલી, એમાં બંને આવશે માતા પિતા, તો સ્ત્રી અને પુરુષ બંને આવશે, તો પેરેન્ટ એ પણ કેમાં આવશે કોમનમાં. નેક્સ્ટ છે હેર, હેન એટલે મરઘી, તો એ કેમાં આવે સ્ત્રી, તો નર નારી જાતિમાં આવશે, એટલે કેમાં લખીશું આપણે ફેમિનિનમાં હેન. અને પછી નેક્સ્ટ છે પબ્લિશર એટલે પ્રકાશક, જે પબ્લિશિંગનું કામ કરતા હોય એ બંને હોય શકે સ્ત્રી કે પુરુષ, જો બંને હોય તો કેમાં લખીએ છીએ આપણે કોમનમાં, તો પબ્લિશર એ કેમાં આવશે કોમનમાં. પછી નેક્સ્ટ છે લેન્ડ લેડી, અહીંયા પાછળ લેડી આવ્યો એટલે જમીન માલકણ, તો નારી જાતિ થઈ, નારી જાતિ હોય સ્ત્રી તો કેવા આવે ફેમિનિનમાં, તો લેન્ડ લેડી એ કેવા આવશે ફેમિનિનમાં. અને પછી નેક્સ્ટ છે પાસ્ટ, રાઈસ એટલે પૌવા, તો એ ખાવાની વસ્તુ થઈ, કોઈ પણ વસ્તુ હોય તો એ આપણે કેવા લખીએ છીએ ન્યુટ્રલમાં, અહીંયા પાસ્ટ ને રાઈસ એ કેવા આવશે. પછી નેક્સ્ટ શું છે સ્પિન્સ્ટર, સ્પિન્સ્ટર એટલે અપરિણિત યુવતી, હવે યુવતી આપ્યું એટલે છોકરી થઈ, તો જે નારી થઈ એટલે નારી જાતિમાં આવે તો કેવા લખશું આપણે ફેમિનિનમાં, સ્પિન્સ્ટર એટલે શેમાં આવશે ફેમિનિનમાં. એના પછી નેક્સ્ટ મસ્ટર્ડ સીડ એટલે રાઈ, તો વસ્તુ થઈ, જો કોઈ વસ્તુ ને હોય તો કેમાં લખશું આપણે ન્યુટ્રલમાં, તો મસ્ટર્ડ સીડ એટલે કેમાં આવશે એ ન્યુટ્રલમાં. એના પછી નેક્સ્ટ છે શુગર, શુગર એટલે ખાંડ, તો એ પણ ખાવાની વસ્તુ થઈ, જો વસ્તુ હોય તો એ પણ કેમાં આવશે ન્યુટ્રલમાં, સોરી મિસ્ટેક, મસ્ટર્ડ સીડ કેમાં આવશે આપણે ન્યુટ્રલમાં. એના પછી નેક્સ્ટ શું હતું શુગર એટલે ખાંડ, તો એ પણ કેમ આવશે ન્યુટ્રલમાં. એના પછી નેક્સ્ટ છે વિક્ષેન એટલે શું આવે માદા શિયાળ એટલે નારી થઈ, તો નારી એ પણ કેમ આવશે ફેમિનિનમાં, તો અહીંયા વિક્ષેન છે એ પણ શું આવશે ફેમિનિનમાં. નેક્સ્ટ છે કોલ્ટ, કોલ્ટ એટલે વચ્છેરો, તો એ નર થયો, તો નર હોય તો એ કેમ આવે મસ્ક્યુલિનમાં, એ કોલ્ટ એ શું આવશે મસ્ક્યુલિન. એના પછી નેક્સ્ટ છે બ્લૂ વિથડ્રોલ એટલે મોર થૂથું, તો એ પણ એક વસ્તુ થઈ, તો જો વસ્તુ હોય તો એ પણ કેમાં આવશે ન્યુટ્રલમાં, એટલે બ્લૂ વિથડ્રોલ એ પણ શેમાં લખશું આપણે ન્યુટ્રલમાં. એના પછી નેક્સ્ટ, નેક્સ્ટ શું છે સર્વન્ટ,
સર્વન્ટ એટલે નોકર, નોકર તો બંને હોય સ્ત્રી અને પુરુષ, જો બંને હોય તો કેમાં લખવાનું? કોમન માં. તો અહીંયા સર્વન્ટ છે શું આવશે? કોમન માં. નેક્સ્ટ છે રોઝ. રોઝ એટલે ગુલાબ ફૂલ, વસ્તુ થઈ. વસ્તુ હોય તો કેમાં લખશું? ન્યુટર માં. તો અહીંયા રોઝ કેમાં આવશે? ન્યુટર માં. નેક્સ્ટ કઝિન. કઝિન એટલે પિતરાઈ, ભાઈ કે બહેન બંને હોય તો કઝિન, બંને માં હોય સ્ત્રી કે પુરુષ તો કેમાં આવે? કોમન માં. તો કઝિન એ પણ શું લખ્યું આપણે અહીંયા? કોમન માં. ત્યાર પછી નેક્સ્ટ છે રિવર. રિવર એટલે નદી, તો એ પણ એક વસ્તુ થઈ. તો નદી એ પણ કેમાં આવે? ન્યુટન માં. એના પછી નેક્સ્ટ શું છે? હિરોઈન. હિરોઈન એટલે અભિનેત્રી, તો એ નારી થઈ. તો નારી સ્ત્રી હોય તો કેમાં આવે? ફેમિનિન માં. તો હિરોઈન કેવા લખશું આપણે અહીંયા? ફેમિનિન માં. એના પછી નેક્સ્ટ શું છે? સીઝર્સ. સીઝર્સ એટલે કાતર. કાતર તો એ પણ વસ્તુ થઈ. જો વસ્તુ હોય તો કેમાં લખવાનું? ન્યુટ્રલ માં. સીઝર્સ કેમાં આવશે? ન્યુટ્રલ માં. નેક્સ્ટ છે કોક. કોક એટલે કુકડો, તો એ પુરુષ થયો એટલે નર જાતિ, તો કેમાં આવશે? મસ્ક્યુલિન માં. પછી નેક્સ્ટ શું છે? વાયરમેન. વાયરમેન એટલે જે વાયરનું કામ કરતો હોય એ મેન. પાછળ મેન આવીશ એટલે પુરુષ, તો પુરુષ હોય તો કેમાં આવશે? એ મસ્ક્યુલિનમાં. તો વાયરમેન એ પણ કેવા લખશું આપણે અત્યારે અહીંયા? મસ્ક્યુલિનમાં. એના પછીનું લાસ્ટ શું છે? મ્યુઝિશિયન. મ્યુઝિશિયન એટલે સંગીતકાર. તો સંગીતકાર બંને હોય છે કે સ્ત્રી અને પુરુષ, જો બંને હોય તો કેમાં આવે? કોમનમાં. એટલે અહીંયા જે મ્યુઝિશિયન છે એ પણ કેમાં લખશું આપણે? કોમન માં. કે નાઉ લેટ સ્ટાર્ટ અવર એક્સરસાઇઝ બી. રાઇટ ધ કાઇન્ડ ઓફ જેન્ડર્સ એટલે અહીંયા જાતિના પ્રકાર છે એ લખવાના છે. ફર્સ્ટ શું છે? ટેબલ. તો વસ્તુ નહીં, જો વસ્તુ હોય તો કેમાં આવે? ન્યુટ્રલ માં. સેકન્ડ છે મોંક. મોંક એટલે સાધુ, તો એ પુરુષ થયા એટલે જો પુરુષ વ્યક્તિ હોય તો કેમાં આવે? મસ્ક્યુલિન. મસ્ક્યુલિન એટલે નર જાતિ. થર્ડ છે વીચ. વીચ એટલે દાંતણ, એટલે કેમાં આવે? સ્ત્રી, તો એ કેમાં લખશો આપણે અહીંયા? ફેમિનિન. ફોર્થ છે બર્ડ. બર્ડ એટલે પક્ષી. પક્ષી તો બંને હોય શકે સ્ત્રી અને પુરુષ, તો કેમાં લખશો આપણે? કોમન માં. સેમ ફિફ્થ ડોક્ટર. ડોક્ટર એટલે ડોક્ટર ડોક્ટર, તો એ બંને હોય શકે સ્ત્રી અને પુરુષ, જો બંને હોય તો શું આવશે? કોમન. સિક્સ છે રેઇનબો એટલે મેઘધનુષ્ય, જુવાની વસ્તુ થઈ, તો કેમાં આવશે? ન્યુટ્રલ માં. સેવન્થ છે સેલિંગ શી એટલે જે તરતું જહાજ જે છે એ, તો વસ્તુ કે પણ હોય તો શું લખશું? ન્યુટ્રલ માં. એટ છે રાયનોસોર્સ. રાયનોસોર્સ એટલે ગેન્ડો, પુરુષ થયો. પુરુષ હોય તો કેમાં આવે? નર જાતિ. એટલે શું આવશે અહીંયા? મસ્ક્યુલિન. નાઇન છે ફિલી. ફિલી એટલે વચ્છેદી, તો એ નારી થઈ. તો નારી હોય તો કેમાં આવે? ફેમિનિન માં. ટેન્થ છે વલ્ચર. વલ્ચર એટલે ગીધ. પુરુષ હોય તો કેમાં લખશું આપણે? નર જાતિ એટલે મસ્ક્યુલિન માં. ઇલેવન છે કોન્ચ. કોન્ચ એટલે શંખ, તો વસ્તુ હોય તો કેમાં આવે? ન્યુટ્રલ માં. એન્ડ લાસ્ટ વન ઇઝ બાર્લી. બાર્લી એટલે જવ, એ પણ વસ્તુ છે અહીંયા, તો વસ્તુ હોય તો કેમાં લખશું? ન્યુટ્રલ.